હવે આગળ વાત કરીએ તો વડોદરાની. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સતત ત્રીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે વડોદરાથી. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જોવા મળ્યા એક્શન મોડમાં. સતત 10 દિવસથી દબાણની કરવામાં આવી રહી છે કાર્યવાહી. વડોદરા મહાનગરપાલિકાની માર્કેટ શાખા અને દબાણ શાખાએ કરી સંયુક્ત કાર્યવાહી. પિરામિતાર રોડ પર આવેલ ફિશ માર્કેટ કરાયું સીલ. અનેક વખત નોટિસ આપવા છતાં પરવાના ફી ન ભરાતા આજે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી. છેલ્લા 5-10 વર્ષ સુધી નોટિસ આપ્યા છતાં ફી નહીં ભરતા ભરાયા પગલા. રાવપુરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરી કાર્યવાહી. વર્ષોથી વડાપટ્ટે વાપરવા માટે આપેલ હતા. મચ્છી માર્કેટના વેપારીઓને છેલ્લા ઘણા સમયથી અંદાજે 10 વર્ષથી વારંવાર મૌખિક તેમજ લેખિત નોટિસો આપવામાં આવી, તેમ છતાં પણ વેપારી દ્વારા તેને દરકાર ન કરતા આજ રોજ પિરામિતર મચ્છી માર્કેટના સમગ્ર ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે. કેટલા ઓટલા હતા અને પોલીસ બંદોબસ્ત લીધો કેમ? આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સ્ટાફ મેળવી અને સીલ કરવાની કાર્યવાહી હતી અને પિરામિતર મચ્છી માર્કેટમાં અંદાજે 10 જેટલા ઓટલાઓ હતા.